ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. તપઋતુના બીજા અઠવાડિયાનો સોમવાર. આપણે જાણે અજાણે મળનાર બદલાનું માપ નક્કી કરતા હોઈએ છીએ. કેવી રીતે? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 36-38. તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય. કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે. તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થાજો. આજના શાસ્ત્રપાઠના અને લુકના ગ્રંથમાં વર્ણવેલા ખુલ્લા સપાટ મેદાન પર ઈસુએ આપેલા વિસ્તૃત બોધનું આ સૌથી પડકારજનક આહ્વાન છે. જૂના કરારમાં દયાને કરુણા અને નિષ્ઠાના સમન્વય તરીકે ઓળખવામાં આવતી. દયાળુ વ્યક્તિ સામેવાળાની તકલીફ સમજીને પૂરી નિષ્ઠાથી અને કરુણાથી સહાયરૂપ થતી. યહૂદીઓ માટે પરમેશ્વર પોતે જ દયાનો દ્યોતક હતો, કારણ કે યહૂદીઓના વારંવારના આજ્ઞાભંગ છતાં દયાળુ પિતા પરમેશ્વરે તેમને છોડી દીધા નહોતા. આવા દયાળુ પિતા જેવા દયાળુ બનવું શું માનવી માટે શક્ય છે ખરું? એનો જવાબ છે હા, કારણ કે આના માટે તો ઈશ્વર આ દુનિયામાં આવ્યા હતા. ઈસુ મારફતે માનવી પરમેશ્વર પિતા જેવો બની શકે. ઈસુ ઉપરોક્ત આહ્વાન કર્યા પછી તુરંત ઉમેરે છે કે પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે. ઈસુ આપણા શિક્ષક છે અને તેથી એમણે આપેલા શિક્ષણને પૂર્ણ રીતે ગ્રહણ કરીને આપણે એમના જેવા બનવાનું છે. પરમેશ્વર પિતા જેવા દયાળુ બનવું એટલે કોઈનો ન્યાય ન તોડવો, બધા પ્રત્યે ક્ષમા ભાવના કેળવવી અને બધા પ્રત્યે પ્રેમ અને ઉદારતા દાખવવા. સાચો શિષ્ય એના ગુરુના પગલામાં પગલું મૂકીને ચાલે છે અને એમના જેવા જ બનવાનો પ્રયત્ન કરે છે. આપણે જો આ બાબતે પ્રયત્નશીલ બનીએ તો ઈસુ જ જરૂરી પ્રેરણા દ્વારા આપણા અંતર અને આપણી બુદ્ધિ બંનેને પલટી નાખશે અને એ રીતે આપણને એમની જેમ પ્રેમ અને દયાથી સભર બનાવીને એમની કરુણાનું સાધન બનાવી શકે છે. જરૂરી છે ઈશ્વરને શરણે થવાની અને એને ચરણે રહેવાની. વિસરી જાશે હમેશ કાજે તું મને ભગવાન. ક્યાં લગી રે દર્શન દીધા વિના રહીશ તું ઓ મારા ભગવાન.
હે પ્રભુ ક્યાં લગી, વ્યાકુળ મન હજી તડપી રહેશે હાય. નિશ દિન ક્યાં લગી, મારું અંતર રહી રહી અકળાય. નિશ દિન ક્યાં લગી, મારું અંતર રહી રહી અકળાય. ક્યાં લગી સઘળા રિપુઓ મારા, જય પામતા જાય રે. પ્રાણ નહીં તો જાઉં હું મોત ને દ્વાર. પ્રાણ નહીં તો જાઉં મોત ને દ્વાર. નહીં તો મારા રિપુઓ કહેશે આપીએને હાર. જોઈને મારી પડતી તેઓ, જોઈને મારી પડતી તેઓ, રાજી થાશે અપાર રે. પ્રભુજી હું તો જીવી રહ્યો છું તવ કરુણા ને મદાર. પ્રભુજી હું તો જીવી રહ્યો છું તવ કરુણા ને મદાર. મારે હૈયે હરખ ન માય, તું જ કરે છે ઉગાર. મારે હૈયે હરખ ન માય, તું જ કરે છે ઉગાર. તારા કીર્તન ગાન હું ગાઈશ, તારા કીર્તન ગાન હું ગાઈશ, તારા શા ઉપકાર રે. દર્શન દીધા વિના રહીશ તું, ઓ મારા ભગવાન.